પ્રત્યેક પરમાત્માના ચરિત્ર વાંચવા જેવા હોય. 24 સંપ્રી જીણ વર કહાય બોલન તુમે આવડે છે. વંદિતુમાં શું લખ્યું? રાત્રે ઊંઘ નથી આવતી, ડોન્ટ વરી. 24 ભગવાનના ચરિત્રને યાદ. હાથમાં રિમોટ લઈને વિડીયો પર સિરિયલો જોવાનું બંધ કરો, મૂવી જોવાનું બંધ કરો. તીર્થંકરના ચરિત્રને નજર સામે એવા 24 તીર્થંકરોના વર્તમાનમાં ચરિત્ર પ્રાપ્ત થાય છે. એમાંનું એક અદભુત ચરિત્ર છે જેનું નામ મહાવીર ચરિત્ર. વસ્તુપાળ તેજપાળના સમયની અંદર તેઓ થઈ ગયા. એમના ગુરુ વિજય સેનસુરી એ વસ્તુપાળના પણ ગુરુ હતા. એ સમયના તેઓ મહાન વક્તા. વસ્તુપાળમાં આ મહાત્મા માટે એમ લખાય છે કે વસ્તુપાળે આખા ભારતમાં જેટલા સારામાં સારા પંડિતો હતા એ પંડિતોને ચુની ચુનીને લાવી અને આ ગુરુ ભગવાનને ભણાવ્યા હતા. અને એમાંથી એમણે 5-7 ગ્રંથોની રચના કરી છે. ઉપદેશ માલા નામનો ગ્રંથ છે અને ટીકા કર્ણિકા 12,000 શ્લોક પ્રમાણ છે. એની અંતર્ગત 1200 શ્લોકનું મહાવીર ચરિત્ર છે. શબ્દો તો બરાબર છે, પ્રાસ અનુપ્રાસ ઉપમા ઉત્પ્રેક્ષા અલંકારો ડગલે ને પગલે જોવા મળે. ચંડ કૌશિક નો પ્રસંગ લખી રહ્યા છે. તમારી તમને સમજાય એવી ભાષામાં હું બોલું છું. આમ તો આ બધું સંસ્કૃતમાં છે, તમારા કરતા અમારા માટે વધારે કામનું છે. હું અહીં બેઠેલા તમામ સાધુ સાધ્વીજી ભગવંતને કહું છું, ભલે મહાવીર ચરિત્ર તમને બાય હાર્ટ હોય તો પણ લાઈફમાં એક વાર આ ચરિત્ર અચૂક વાંચ. એક બાજુ 200 ગ્રંથ વાંચ્યા હશે, એક બાજુ આ ગ્રંથ વાંચશો, 200 ગ્રંથને ટક્કર મારે એવો આ ગ્રંથ છે. ચંડ કૌશિક પ્રભુને ડંખ મારે છે, દ્રષ્ટિમાંથી જ્વાળા છોડી પણ એનાથી પ્રભુને કઈ ન થયું. પછી એને કહ્યું હવે ડંખ મારું. લાઈફમાં ક્યારેય ચંડ કૌશિકે કોઈને ડંખ નથી માર્યો, કારણ કે આંખથી જ કામ પતી જતું હતું. જીભથી શું કામ? હું તમને એ જ કહું છું, આંખના ઈશારાથી કામ પતી જતું હોય તો જીભ શું કામ ચલાવો છો? મહાવીરમાંથી ના શીખો તો કઈ નહીં, ચંડ કૌશિકમાંથી તો શીખો. ચંડ કૌશિકે ડંખ માર્યો એક વાર, બે વાર, ત્રણ વાર. હવે જુઓ કવિની કમાલ. કવિ આપણને પૂછે છે કે ચંડ કૌશિકે ડંખ માર્યો એમાં મહાવીર નું કઈ પડ્યું? તીર્થંકર છે ને, ગમે તેને ડંખ મારે કઈ ના, આપણે લાયક પડીએ કઈ ન મળ્યું. કવિ ફટાક દઈને આપણને કહે છે, ખાલી 8 અક્ષરમાં શું તાકાત હોય છે. એકે બળ્યું, શું બળ્યું? કારમણમ નતુ ચારમણમ. સમજાણું કઈ? કારમણમ નતુ ચારમણમ. ચારમણ એટલે ચર્મ શરીર, કારમણ એટલે કર્મ શરીર. બળ્યું, શું બળ્યું? કર્મનું શરીર બળ્યું, ચર્મનું શરીર નતું. સંસ્કૃતની આ ખૂબી છે, તમારા સંતાનોને જર્મની અને ફ્રેન્ચ શીખવાડું છું. શું જરૂર છે મોકલવાનો છો? ફ્રાન્સ અને જર્મની. આજે ફ્રાન્સ જર્મની લંડન યુકેમાં અમુક સ્કૂલોમાં સંસ્કૃત કમ્પલસરી. શું સર્વે કર્યો છે? ગજબનું સંશોધન કર્યું છે કે જે વ્યક્તિ સંસ્કૃતમાં બોલે એની જીભને ત્યારે પેરાલિસિસ નહીં થાય, અને સંસ્કૃતમાં જે લખે એની આંગળીઓને ક્યારે લખવો નહીં. સમજાયું ને? ઇંગ્લિશના વર્ડિંગ કેવા સપાટ, આમાં અમુક કર્યા કરે. એમાં ડોક્ટર લખી તો બાપરે બાપ. ડોક્ટર પોતાની વાઇફને લવ લેટર લખતો હશે બિચારી, કોક ડોક્ટર પાસે વંચાવા જવું પડે. સંસ્કૃતની વિશેષતા છે એમાં મરોડ છે, મરોડ. એટલે તમારી આંગળીઓને શું મળે છે? એક્સરસાઇઝ. અને નંબર 2, ઉચ્ચારમાં જોડાક્ષરો છે. હાઈએસ્ટ જોડાક્ષર ક્યાં આવશે? સંસ્કૃતમાં. એટલે તમારી જીભને શું મળે છે? એક્સરસાઇઝ. જે શરીરના અવયવોને એક્સરસાઇઝ મળે એ શરીરના અવયવ ક્યારે પણ ઘસાય નહીં. ટ્રેડમિલ પર કોને દોડવું પડે છે?
આખો દિવસ સોફા પર ટમાટાના પોટલાની જેમ બેઠા રહેવાના. ભાઈ સવારે ઉઠીને ટ્રેડમિલ પર દોડવા. એ કહા કા ન્યાય? આપણે ત્યાં કેવી સંસ્કૃતિ, કેવી વ્યવસ્થા. સવારથી સાંજ સુધી ઘરના કામો જો કરે ને, એને ક્યારે જીમમાં જવું ના પડે. પેલાના લોકો સીમમાં જતા હતા. મોરારી બાપુએ સરસ વાત લખી કે જે છોકરી સીમમાં જાય એને જીમમાં જવું ના પડે. આજની છોકરી સીમમાં જાય ખરી, પણ મોબાઈલના સીમમાં જાય. ફર્સ્ટ એન્ડ સેકન્ડ બે સીમ છે, આગળ પાછળ.